પોલીસ આથી નોટિસ આવી, હવે અમે શું કરીએ કહો? બધા અમારે નાના નાના છોકરા ભૂખે મરે, તરસે મરે, બબે મહિનાની ભૂખો, બબે મહિનાની તરસો. અમે છો જઈએ, અમને ઊંઘ નહીં આવતી, અમને ખાવાની ભાવતું, અમે છો જઈએ, અમે શું કરીએ? અમે મજૂરીઓ નહીં જાતા, આ ઘર પાડે, આ ઘર પાડે, આ ઘર પાડે એમ કરી કરી અમે ઘરે બેઠા, અમે શું મજૂરી કરીને ખાઈએ? અમે ભગવાન જ્યારે કંઈક આપે છે તો આપણે એના સંતાનો છીએ એટલે આપણને સારું જ આપે. કેટલીક વખતે માંગીએ અથવા ઈચ્છા રાખીએ છતાંય તત્કાલ નથી મળતું, તો એ થોડી રાહ જોવડાવીને પણ આપણને સરસ આપે છે. પણ કેટલાક કિસ્સાઓમાં એ બહુ જ રાહ જોવડાવે, આપણી હિંમત હારી જઈએ એટલી બધી રાહ જોવડાવે. પણ એ વખતે એ રાહ પછી જે આપણને મળે છે ને, એ તો સૌથી મોટું સુખ આપનારું મળે છે. કિરણભાઈ બરાબર છે, પાલનપુરમાં કિરણભાઈએ બરાબર એટલા માટે કહ્યું કે પાલનપુરમાં અમે અત્યારે છીએ અને આ એરિયાને શું કહે છે પરેશ, માનસરોવર ખોડિયાર, ખોડિયારનગર. અહીં વિચરતી જાતિના 119 પરિવારો, એ સિવાય પણ કેટલાક પરિવારો રહેતા હતા. બ્રિજ બનવાનો હતો, તૂટ્યું કેમ આ બધું? આ રેલવે બ્રિજ બનવાના કારણે બધા 40-50 મકાનો તોડવામાં આવ્યા. અને કેટલા વર્ષથી આપણે રહેતા કિરણભાઈ અહીંયા આગળ? અમે 35 વર્ષથી રહેતા હતા. આપણે સૌથી, અમે કોઈ સંઘર્ષ ન કર્યો કે અમે 40 વર્ષથી અહીંયા રહેતા હતા, આ અમારી જગ્યા છે, કંઈ જ નહીં કર્યું. સંદીપ સાંગલે અહીંયાના કલેક્ટર હતા બનાસકાંઠાના, એમને મળ્યા ને એમને કીધું કે અમે વિકાસના કામોમાં અમારે અડચણરૂપ નથી થવું, અમે ખાલી કરી દઈશું, પણ તમે અમને ક્યાંક જગ્યા આપો. અને એ વખત તો ધીરજ આમ તો 4 વર્ષ ત્યારે થોડી કિરણભાઈ ખોવાઈ પણ ગઈ હશે, બરાબર? ધીરજ ખૂટી ગઈ હતી અમારી, વળી બેન પરેશભાઈ અને નારાયણભાઈ દ્વારા અમને સમાચાર મોકલાવતા એટલે અમને વિશ્વાસ બંધાતો. એટલે કલેક્ટર સાહેબે કયા પછી ફોર્મ ભરીને આપ્યા અને આનંદ પટેલ જે હમણાં બનાસકાંઠાના કલેક્ટર, એમણે આ પરિવારોને પ્લોટ માટેનો હુકમ કર્યો. બાજુમાં સાંગરા કરીને ગામ છે, એ ગામમાં આ 19 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા છે. હવે ત્યાં સરસ મજાની કોલોની, આ પરિવારોની સુખની કોલોની બનવાની છે, હાસ્યનું ઘર બનવાનું છે જ્યાં એ શાંતિથી રહી શકે, ફરી એમને કોઈ ખાલી નહીં કરાવે અને અહીંયા કેમ પડ્યા છો એવું પણ નહીં કહે, એવી સરસ મજાની સુંદર વસાહત બનશે. તમે સૌ એ વસાહતના બાંધકામમાં મદદરૂપ થઈ શકો. નાના પરિવારો છે, આર્થિક કન્ડિશન પણ એટલી બધી સરસ નથી, અમે સપોર્ટ કરીશું જો તમે બધા સપોર્ટ કરશો તો. બાકી આ પરિવારોએ વેઠેલી પીડા એ તો રંજનબેને કહ્યું છે, એ પણ સાંભળીએ. ઘણા બધાએ કીધું, એ પણ આપણે સાંભળીએ. બેન, હું જોઉં છું ને, આ મને જોવા મળ્યો ને મારી સાથે હતા, મને રૂંગા આવે છે. હું એમ જમતમ નથી, હું ઓમુડી ઓમુડી, પણ કોઈ બેન અમારો સહારો નહોતો. અમે રોડ માથે આવીને પડેલા હતા, ઓ અમારો કોઈ, પણ બેન તમે અમારો સહારો આલ્યો, અમે ખૂબ આભાર માન્યો, ખૂબ આભાર માન્યો. હું માનું છું કે ભગવાન છે ને તમારા બધાનો ધ્યાન રાખે જ છે. અત્યારે હાલ હું એ કહાની યાદ કરું ને મને બહુ બેઠી બેઠી રહું છું, અમારો બહુ વધાર નહોતો. આ સામાન તમે નહીં ઉપાડો તો અમે લઈ ઉપાડીને ચો ફેંકી દેશે. અમને એવી એવી પણ ધમચી અમને મળી શકી છે, અમને ખૂબ તકલીફ પડી, પણ બેન તમારો આભાર અમે માનીએ, ખૂબ આભાર માને કે તમે સારું કર્યું અમારા માટે, અમારું ઠેકાણું કર્યું, અમને પલોટ આપ્યા, અમને ખૂબ કેડો, ખૂબ અમને આનંદ આવ્યો.
ખૂબ આનંદ આવે મને મને આતા રાન હોય બધું યાદ કરું ને મને લાઈન આવે છે ના ના મળી તમારી પીડા છે ને એટલે તમને રૂંગું આવે છે એમાં કઈ નહીં હવે સુખ છે પીડા થાય અંદર આત્મા પર કરે ભાઈ કોઈ સહારો આવે મને કોઈ તને ભાવન પણ તમારો જો સહારો મળે તો તાર આનંદ કેમ બોલી શકો ને કેમ એ તાર નમાય બાપડો ની રીતે બોલી શકે બરાબર છે અમારો 3 વર્ષનો છોકરો છે ભલે 5 વાર 10 વાર ભલે થઈ જશે પણ તમારું અમે ઠેકાણું કરી દઈશું ઓ એટલો તમે અમને અમને આત્માને શાંતિ મળે કે ના નિતલબેન ગમે તે કરે અમને વિશ્વાસ રહો બરાબર છે કે બેન અમને અપાશે ખૂબ સરસ પણ હવે થઈ ગયું કેટલા 4 વર્ષ સાહ જોઈએ આપણે બાર બેન હો અમે આભાર માન્યો કે બેન ગમે તે કરે ને અમારો સહારો કરી આ છાપા મંદિર આઈને અમે કોણ ખજુરા સાપ વેચું બધા ને જીલી જા પછી આવક તડકો વેઠ્યો પછી અમને ગ્રેવા માટે લાઈટ ની પછી મચ્છર કાઢ્યા અમને ઘણી બધી તકલીફ થઈ બેન મને તો આ રેલવે જોઈને થયું કે 5-5 મિનિટ બેન ઘણી તકલીફો ભોગવી આમ કહેવાની હદ નહીં અમારી બેન એટલે અમે તકલીફો ભોગવી ઘર તમારું હવે પાકું થઈ જવાનું તો તમને આમ અહીંયા જે બેઠ્યું હવે આનંદ છે એનો આનંદ છે બેન આનંદ છે તો બસ આમાંથી હવે વગડામાંથી આ પરિવારો વાહલપની વસાહતમાં જશે અમારા પરેશનો બહુ જ મહત્વનો રોલ રહ્યો અમારા આવા સરસ મજાના કાર્યકરો છે એટલે જ આ બધા કામો થઈ શકે છે આ પરિવારોને હિંમત આપવાનું કામ એમની સાથે સતત ટકી રહેવાનું કામ પરેશે કર્યું કેવો રાજીપો થાય છે પહેલી વસાહત બનવાની છે બહુ ખુશ છું કે મારી પહેલી વસાહત બનવાની છે તો ખૂબ દિલથી બહુ ખુશ છું અને આપણે સરકાર અને કલેક્ટર સાહેબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમણે આ કાર્યોમાં આ કાર્ય થાય એ માટે એક સરસ મજાની મદદ કરવાનું કર્યું અને એટલે આ બધું સાકાર થઈ શક્યું થેન્ક યુ